નમસ્કાર મિત્રો, સુપરફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું હરેશ બારોટ. સિદ્ધપુર તાલુકાના મેળોજ ગામ પાસે મહાદેવના મંદિર પાસે ડિગ્રી વગરનો ડોક્ટર લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો ઝડપાયો. ચોટીલામાં આજે શિક્ષક સત્તા સર્વેક્ષણ અંતર્ગત શિક્ષકોની તાલીમ અને પરીક્ષા યોજાઈ. ચોટીલાની પ્રાથમિક શાળા નંબર 2માં 11 શાળાના શિક્ષકોની પરીક્ષા અને તાલીમ યોજવામાં આવી હતી. જામનગર જિલ્લાના હરિયાણામાં વર્ષોથી ચાલી આવતા પરંપરા મુજબ દર વર્ષની જેમ આવતા વર્ષે ચોમાસું કેવું રહેશે તેનો કાર્યક્રમ યોજાયો. સૌરાષ્ટ્રમાં કપાસની સિઝન શરૂ થઈ ગઈ છે. કપાસનો પાક તૈયાર થઈને માર્કેટયાર્ડમાં પહોંચી રહ્યો છે. આજે રાજકોટ જિલ્લાના જેતપુર માર્કેટયાર્ડમાં કપાસની હરાજી શરૂ થઈ હતી. દહેગામ તાલુકા સેવા સદન ખાતે આજે સાંસદ આદર્શ ગામ કનીપુર ગામના પ્રગતિ અહેવાલની માહિતી આપતો કાર્યક્રમ યોજાયો. દાહોદ જિલ્લાના જાલોદી SBI બેંકમાં ચોરીનો પ્રયાસ. બેંકમાં એક જ માસમાં બીજી વાર ચોરીના પ્રયાસથી ચકચાર. ખાખી વર્દીનો રોપ મારી પોલીસ યુનિફોર્મ ધારણ કરીને લોકરક્ષક કક્ષાના કર્મચારી તરીકે રોપ મારવા જતા 5 નકલી પોલીસ કર્મીઓ ઝડપાયા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ સહિત તાલુકાના પ્રાથમિક વિભાગના શિક્ષકોને સર્વેક્ષણમાં જોડાયા હતા, જેમાં 653 શિક્ષકોમાંથી 365 શિક્ષકો સર્વેક્ષણમાં હાજરી આપી હતી. 288 જેટલા શિક્ષકો ગેરહાજર રહ્યા હતા. ગુજરાતમાં 5000 ઝૂંપડપટ્ટી તોડવા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી. રાજકોટમાં IT નું મેગા ઓપરેશન. 2 ડઝનથી વધુ સ્થળ પર દરોડા. સુરત, બટુક, વડોદરીએ ભાજપમાં જોડાશે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા આપમાંથી સસ્પેન્ડ થયા હતા. રોડ એન્ડ બિલ્ડિંગના અગ્રસચિવ તથા અધિક મુખ્ય સચિવ હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવા ફરમાન. પશ્ચિમ વિસ્તારમાં સૌથી લાંબો ફ્લાયઓવર લટકી પડ્યો, પણ હવે પૂર્વમાં 2.5 કિમી લાંબો બ્રિજ બંધાશે. AMC નું મચ્છરનું બ્રિડિંગ. 380 સાઇટ પર ચેકિંગ. 254 સાઇટને 6.26 લાખ નો દંડ ફટકાર્યો. રોડ અને બિલ્ડિંગ કમિટીની બેઠકમાં સિદ્ધિ ગ્રુપના કોસ્ટ અને કોન્ટ્રીબ્યુશનને માફ કરવાની દરખાસ્ત ફરી અનિર્ણિત રહી. ધોરણ 12 સામાન્ય પ્રવાહના રિપીટર વિદ્યાર્થીનું 27.83% પરિણામ જાહેર. સુપરફાસ્ટ સમાચારો અહીંયા સમાપ્ત કરીએ છીએ. અન્ય સમાચાર માટે જોતા રહો ZSTV.